સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું ઇંગ્લિશ ટેન્સીસ વિથ કલાલ સર ની અંદર. તો આજે આપણે સૌ પ્રથમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની વાત કરીશું. સાદો વર્તમાન કાળ, બરાબર, જે ક્રિયા સામાન્ય સત્ય ગણાય, આપણી આદતોમાં ગણાય, જે ક્રિયાઓ પુનરાવર્તિત ક્રિયાઓ છે, એટલે કે જે ક્રિયાઓ આપણે દરરોજની ક્રિયાઓ છે તેની જ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો જે ક્રિયા દરરોજની ક્રિયા છે, જેવી કે ભાઈ આઈ પ્લે ક્રિકેટ એવરી ડે, વી ગો ટુ સ્કૂલ ડેલી, યુ પ્રે ટુ ગોડ ડેલી, આ જે ક્રિયાઓ દર્શાવી છે તે દરરોજની ક્રિયાઓ દર્શાવી છે, બરાબર. તો દરરોજની ક્રિયાઓ, સામાન્ય ક્રિયાઓ શેમાં આવે? સાદા વર્તમાન કાળમાં. એની વાક્યરચના કેવી હોય છે? સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. સબ્જેક્ટની નીચે એટલે કે સબ્જેક્ટ જે છે, આઈ વી યુ દે, આ બધા સબ્જેક્ટ ગણાય છે. અને વર્બ એટલે કે ક્રિયાપદ, પ્લેન નીચે અંડરલાઈન કરી છે એટલે ખબર પડશે કે આ વર્બ છે એટલે કે ક્રિયા છે. આઈ પ્લે, વી ગો, યુ પ્રે, ધે વિઝિટ, બરાબર. એક બાબતનું ધ્યાનમાં રાખવાનું છે આપણે અહીં આગળ કે આઈ વી યુ દે એની જોડે પ્લે, ગો, પ્રે અને વિઝિટ એ મૂળ ક્રિયાપદ નો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. આગળ વધીએ આપણે કે ભાઈ સાદા વર્તમાન કાળમાં એટલે કે જે ક્રિયા દરરોજ થાય છે જેમાં સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. એની અંદર આપણે હમણાં કેટલું શીખ્યા કે આઈ પ્લે, વી ગો, યુ પ્રે, ધે વિઝિટ, બરાબર. એવી જ રીતે જો હી પ્લેસ, શી ગોઝ, ઇટ પ્રેસ, આ ધ્યાનમાં રાખવાનું છે. જો તમે હી, શી અને ઇટનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે ક્રિયાપદની પાછળ એસ અથવા જરૂરિયાત પ્રમાણે ઈએસ નો ઉપયોગ કરવો પડશે. ક્યારે? જ્યારે કર્તા તરીકે હી હોય તો જ હી પ્લેસ, કર્તા તરીકે શી હોય તો જ શી ગોઝ, અને ઇટ હોય તો જ ઇટ પ્રેસ, એટલે કે એક વચન કરતા હોય તો તમારે ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ યોગ્ય ઉપયોગ કરવો પડે. હવે આપણે આગળ વાત કરીએ. ધારો કે દરરોજની ક્રિયા છે જેમાં આપણે ના પાડવી છે નેગેટિવ સેન્ટેન્સ. ધારો કે મારે એમ કહેવું છે હું દરરોજ ક્રિકેટ નથી રમતો. તો એક નંબરનું વાક્ય, આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. ધારો કે અમે દરરોજ સ્કૂલે નથી જતા, વી ડુ નોટ ગો ટુ સ્કૂલ એવરી ડે. શું શીખ્યા આપણે? આપણે અહીં આગળ એવું શીખી રહ્યા છીએ કે આઈ વી યુ અને ધે જ્યારે કર્તા તરીકે હશે ત્યારે આપણે ડુ નોટ નો ઉપયોગ કરીશું ના પાડવા માટે. શેનો? ડુ નોટ નો ઉપયોગ કરીશું, બરાબર. અને હી, શી અને ઇટ કર્તા તરીકે હશે ત્યારે આપણે ના પાડવા માટે ડઝ નોટ નો ઉપયોગ કરીશું. શેનો ઉપયોગ કરીશું? ડઝ નોટ નો. હી ડઝ નોટ પ્લે ક્રિકેટ, શી ડઝ નોટ ગો ટુ સ્કૂલ, ઇટ ડઝ નોટ વિઝિટ ધેટ પ્લેસ ડેલી. આગળ વધીએ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની અંદર, એટલે કે વાક્યને આપણે હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવી દઈએ. કે ભાઈ જો આપણું સિમ્પલ વાક્ય કેવું હતું? કર્તા, ક્રિયા અને કર્મ, એટલે કે યુ પ્લે ક્રિકેટ, આ સામાન્ય વાક્ય છે. પણ જો આગળ યુ ની આગળ હું ડુ લગાવી દઉં, બરાબર, યુ ની આગળ ડુ જ લાગે. આપણે હમણાં જ આગળ શીખી ગયા કે યુ ની આગળ તો ડુ જ લાગતું હોય છે. તો ડુ યુ પ્લે ક્રિકેટ, બરાબર, પ્રશ્નાર્થ થઈ ગયું છે. સામાન્ય વાક્યની આગળ ખાલી ડુ લગાવેલું છે. ડુ યુ પ્લે ક્રિકેટ, તો જો તમારે શોર્ટમાં જવાબ આપવો છે તો યસ આઈ ડુ, અને તમારે પૂરા વાક્યમાં જવાબ આપવો છે યસ આઈ પ્લે ક્રિકેટ. ના પાડવી છે તમારે? નો આઈ ડોન્ટ, શોર્ટકટમાં જવાબ. અને પૂરા વાક્યમાં લખવું છે નો આઈ ડોન્ટ પ્લે ક્રિકેટ, બરાબર. એટલે આઈ વી યુ દે જેમાં આપણે ડુ નોટ નો ઉપયોગ કરતા હતા, સેમ એવી જ રીતે આઈ વી યુ દે એની આગળ ખાલી તમારે ડુ લગાવી દેવાનું તો એ પ્રશ્નાર્થ વાક્ય બની જશે. અને હી શી ઇટ જેમાં આપણે ડઝ નોટ નો ઉપયોગ કરતા હતા એની આગળ તમારે ડઝ લગાવી દેવાનું જેથી એ પણ પ્રશ્નાર્થ બની જશે. ડઝ હી પ્લે ક્રિકેટ ડેલી? યસ હી ડઝ, આ શોર્ટકટમાં જવાબ છે. અને પૂરા વાક્યમાં જવાબ આપવો છે યસ હી પ્લેસ ક્રિકેટ ડેલી, બરાબર. આ રીતે તમે શોર્ટકટ અને પૂરા વાક્યમાં જવાબ આપી શકો છો. એકવાર રિવિઝન કરી લઈએ. સામાન્ય વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ, જે આપણી સામાન્ય સત્ય, આપણી રોજની આદતો, આપણી પુનરાવર્તિત ક્રિયાઓ જેનો આપણે ઉપયોગ એની અંદર કરવાના છીએ, બરાબર. અહીંયા આગળ એક ઉદાહરણ સ્વરૂપે વાક્યો તમારી સામે મૂકેલા છે જેની અંદર દરેક પ્રકારના નિયમોનો ઉપયોગ થયેલો જ છે. સૌથી પહેલા આપણે શીખ્યા કે કર્તા, ક્રિયાપદ અને કર્મ. આઈ પ્લે, વી ગો, યુ પ્રે, ધે વિઝિટ, બરાબર. આઈ વી યુ ધે જેમાં એસ ઈએસ નો ઉપયોગ નથી કરવાનો. પછી આપણે શીખ્યા કે હી, શી અને ઇટ હોય તો ક્રિયાપદમાં એસ લગાવી દેવાનો. હી પ્લેસ, શી ગોઝ, ઇટ પ્રેસ,
પછી આપણે શીખ્યા કે ના પાડવી છે તમારે, તો આઈ ડુ નોટ પ્લે, વી ડુ નોટ ગો, યુ ડુ નોટ પ્રે, ધે ડુ નોટ વિઝિટ, અને એક માણસ છે તો હી ડઝ નોટ પ્લે, શી ડઝ નોટ ગો, ઇટ ડઝ નોટ વિઝિટ. અને ધારો કે તમારે પ્રશ્ન પૂછવો છે તો આઈ, વી, યુ, ધે એમાં આપણે ડુ નોટ નો ઉપયોગ કરતા, તો અત્યારે આપણે ડુ નો ઉપયોગ કરીશું ફક્ત. ડુ યુ પ્લે ક્રિકેટ, ડુ ધે વિઝિટ દેટ પ્લેસ, અને શોર્ટકટમાં આન્સર તમારી સામે જ છે. સેમ એવી જ રીતે હી, શી, ઇટમાં આપણે ડઝ નોટ નો ઉપયોગ ના પાડવા માટે કરતા હતા, અહીંયા આગળ ફક્ત ડઝ નો ઉપયોગ કરીશું. ડઝ હી પ્લે ક્રિકેટ? યસ હી ડઝ. ઓકે, આ રીતે આપણું રિવિઝન પૂરું થાય છે. થેન્ક યુ, ફરીથી મળીશું, ભણતા રહીશું.